હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આ વિડીયોની અંદર એરંડાની બજાર વિશે વાતચીત કરવાના છીએ. મિત્રો, વાયદા બજારમાં આજે સવારથી દબાણ જોવા મળી રહ્યું છે. એરંડાના વાયદામાં ખાસું દબાણ હતું, પણ રિકવરી ઝડપથી આવી છે એટલે થોડીક રાહત છે. સપ્ટેમ્બર મહિનાનો વાયદો ખુલ્યો તો 6052 રૂપિયાની સપાટી, એટલે લગભગ ટકેલો ખુલ્યો હતો, પણ એ પછી વેચવાળી ભારે ખમ નીકળી એટલે 5924 રૂપિયા સુધી ઘટી ગયો હતો. અને અત્યારે જ્યારે વિડીયો બને છે ત્યારે લગભગ 11:30 વાગ્યાનો સમય થવા આવ્યો છે અને 6058 રૂપિયાની સપાટીએ ચાલી રહ્યો છે. 26 રૂપિયા એમાં ઘટાડો બતાવે છે. ઓક્ટોબર વાયદો 34 રૂપિયા ઘટીને 6140 ચાલી રહ્યો છે, જ્યારે નવેમ્બર મહિનાનો વાયદો જે નવા પાકનો ગણાય, કારણ કે ત્યારે વાવેતરનો સમય પૂરો થઈ ગયો હશે એટલે નવા પાકના અંદાજો ઉપર વાયદો ચાલતો હોય, પણ એ વાયદાની અંદર 249 રૂપિયા ઘટીને 6015 રૂપિયા હતા. અને આજે જે બીજા વાયદાઓ ઘટ્યા એ ઘટાડાનું કારણ માત્ર નવેમ્બર વાયદામાં થયેલું દબાણ હતું. પણ આમ જોવા જઈએ તો નવેમ્બર વાયદો અત્યારે બહુ કંઈ ઘટેલો ભલે બતાવે, પણ લગભગ અત્યારના જે વાયદા ચાલે છે એની લગોલગ છે એટલે ચિંતાનો વિષય નથી. પણ અત્યારે વાયદા ઘટ્યા એનું કારણ શું છે વાત કરું તો, વાવેતરમાં જે એકદમથી ઘટાડો દેખાતો હતો એટલો બધો ઘટાડો ગુજરાતમાં નથી થયો, છતાંય 20% જેટલું વાવેતર અત્યારે પાછળ રહી ગયું છે. અને હવે વાવેતરનો અંતિમ આંકડો શું આવે છે એની રાહ છે, એટલે અત્યારે બજારમાં અસમંજસ છે. વળી પાછું ચીનની અંદર દિવેલની નિકાસ થોડીક અગાઉ કરતા ઓછી છે, એના પણ દબાણ છે. પણ અત્યારે એકંદરે વાવેતર ઓછું છે, જૂના સ્ટોક કપાઈ ગયા છે, એ બધા તેજીના કારણ છે. છતાંય વાયદાને શું કામ તોડવામાં આવે છે, કદાચ એવું લાગે છે કે ખેડૂતો પાસેથી માલ કઢાવવા માટે જ આ બજાર દબાવવામાં આવી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે મંડીઓની અંદર આવક ઘટીને એકદમથી 20-22 હજાર ગુણી ફક્ત થઈ ચૂકી છે. એમાં મોટો વધારો ન થાય તો તેજીવાળા ફરીથી જોર કરશે અને મંદીવાળા જે વાયદો દબાવી રહ્યા છે એ લોકોના વેચાણ કપાઈ જશે. વાત કરીએ 20-22 હજાર ગુણીની ગુજરાતની આવકમાં, હાજર બજારનો ભાવ ટકેલો છે, બહુ સારી બાબત છે. વાયદામાં ભલે જે થવું થાય પણ હાજર બજાર 1140 થી લઈને 1210 રૂપિયાની વચ્ચે જ અથડાઈ રહી છે. ઘણો કિસાનો માટે રાહતનો સમાચાર છે. રાજકોટની અંદર 200-225 ગુણીની આવક 1160 થી 1188 રૂપિયા. ગોંડલમાં 100 ગુણીની આવક 1150 થી 1180 રૂપિયા. જામનગરમાં 1150 થી 1175 રૂપિયા છે અને આવક હતી 200-250 ગુણી. સૌરાષ્ટ્રના અન્ય સેન્ટરોની અંદર લગભગ 800-1000 ગુણીની આવક 1150-1188 રૂપિયાના ભાવથી કામકાજ થયા હતા. દિવેલની જો વાત કરું તો સવારના ભાગે કોઈ કામકાજ નથી સંભળાતા, પણ દિવેલનો ભાવ કંડલા પહોંચની શરતે 1235-1238 રૂપિયા ચાલી રહ્યો છે. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત કરીશ. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.